હેલો રિવસ સ્વાગત છે તમારું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબની યુટ્યુબ ચેનલમાં દોસ્તો વિડીયો શરૂ કરીએ એના પહેલાં જે નવા મિત્રો છે તેમની માટે ચેનલની જે ઓવર છે હું આપી દઉં તો આપણી ચેનલ પર દરરોજ આવનારી નવી નવી સરકારી પ્રાઇવેટ નોકરીઓ તેમજ સરકારી યોજનાઓને લગતી માહિતી આપવામાં આવે છે તો જો તમને કોઈ પણ માહિતી જોઈતી હોય તો એની માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલ પણ ચાલે છે તેમાં પણ સત્તર હજાર કરતાં પણ વધારે ઉમેદવારો જોડાયેલા છે તેની લિંક પણ તમને વિડીયોની નીચે મળશે જો તમને નવી નવી સરકારી પ્રાઇવેટ નોકરીઓની માહિતી જોઈતી હોય તો તો પણ તમે ત્યાં જોઈન થઈ શકો છો દરેક મિત્રોને વિનંતી છે કે આવનારી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ પર વિશ્વાસ કરીને તમે સબ્સ્ક્રાઇબ કરી શકો છો પ્લસ પોઈન્ટ એ છે દોસ્તો આપણી ચેનલનો કે દરરોજ સવારે સાત વાગ્યાથી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી દર એક કલાકે કંઈક ના કંઈક નવી નવી અપડેટ આવતી હોય છે દરેક કલાકે તમને સરકારી નોકરીઓ પ્રાઇવેટ નોકરીઓ અને યોજનાઓને લગતી વિડીયો મૂકવામાં આવે છે જેથી કરીને તમને મહત્તમ લાભ મળી શકે તો દોસ્તો આશા રાખું છું કે તમે બધા જ મજામાં હશો આજની વિડીયોમાં પોરબંદર જિલ્લાની અંદર નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ નેશનલ પ્રોગ્રામ અંતર્ગત ખાલી પડેલ જગ્યાઓ છે જેની ભરતી કરવાની થાય છે અગિયાર મહિનાના કરાર આધારિત તો જે મિત્રો ઈચ્છુક હોય વિડીયોને અંત સુધી જોઈ લે વિડીયો ગમે તો લાઇક કરીને પણ જણાવે સૌથી પહેલાં જે જગ્યાનું નામ છે પીડીઆરટીશિયન જેમાં હાલમાં એક જ વેકેન્સી અવેલેબલ છે જગ્યા તમારે અહીંયા પસંદ કરવાની છે પોરબંદર ખાતે તમને નોકરી મળશે પોરબંદર ખાતે સેલેરી પચાસ હજાર રૂપિયા ફિક્સ છે ક્વોલિફિકેશનમાં એમ બીબીએસ કરેલું હોવું જોઈએ બીજા નંબરની પોસ્ટ છે મેડિકલ ઓફિસરની જેમાં હાલમાં એક જ વેકેન્સી અવેલેબલ છે તો આ પોસ્ટ માટે પણ તમારે પોરબંદર નોકરી કરવાની છે મંથલી સાહીઠ હજાર રૂપિયા સેલેરી મળશે જ્યારે શૈક્ષણિક લાયકાત તરીકે એમબીબીએસ પ્યોરલી કરેલું હોવું જોઈએ ત્રીજા નંબરની પોસ્ટ છે ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટની એમાં પણ હાલમાં એક વેકેન્સી અવેલેબલ છે પંદર હજાર રૂપિયા સેલેરી તમને મળશે જ્યારે બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજીની અંદર આગળ વાત કરીશું દોસ્તો ઓડિયોલોજીસ્ટ એમાં હાલમાં એક જ વેકેન્સી અવેલેબલ છે અને આ પોસ્ટ માટે પોરબંદરમાં નોકરી કરવાની છે પંદર હજાર રૂપિયા ફિક્સ સેલેરી છે જ્યારે લાયકાતમાં ટેકનિકલ પર્સન હોવો જોઈએ વિથ ડિગ્રી ઓડિયોલોજી ઓડિયોલોજીમાં દોસ્તો ડિગ્રી છે તે કરેલી હોવી જોઈએ વાત કરીશું આજની મહત્ત્વની સ્ટાફ નર્સ વિશે સ્ટાફ નર્સમાં એસએનસીયુ ખાતે ત્રણ જગ્યા કે એમસી માટે બે ડીએ આઈ માટે એક એનસીડી માટે ચાર ટોટલ દસ વેકેન્સી છે સ્ટાફ નર્સ માટે હવે દોસ્તો આની માટે તમારે પોરબંદર રણવાવ અને કુટિયાણા ખાતે નોકરી કરવાની છે પોરબંદર ખાતે આઠ જગ્યાઓ છે રાણાવાવ ખાતે એક અને કુતિયાણા ખાતે એક જગ્યા છે તો જે ઉમેદવારોની પસંદગી થાય તેમણે આ જગ્યાએ નોકરી કરવાની છે પોસ્ટિંગ આ જગ્યાએ થશે સેલેરી તેર હજાર રૂપિયા ફિક્સ છે અગિયાર મહિનાના કરાર આધારિત વાત કરીએ શૈક્ષણિક લાયકાની તો જીએનએમ જનરલ નર્સિંગ સાયન્સની અંદર કરેલું હોવું જોઈએ અથવા તો બીએસએ એસએ બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ એના પછી વાત કરીશું ડેન્ટલ ટેકનિશિયનની તો ડેન્ટલ ટેકનિશિયનમાં હાલમાં એક જ વેકેન્સી છે હવે આ વેકેન્સી પણ પોરબંદરમાં આવેલી છે તો તમારે પોરબંદર ખાતે નોકરી કરવાની છે મંથલી બાર હજાર રૂપિયા સેલેરી મળશે આ ઉપરાંત તમારે પાસ કરેલું હોવું જોઈએ વન ઓર ટુ યર્સ કોર્સ ડેન્ટલ ટેકનિશિયનનો એ પણ સારી એવી યુનિવર્સિટીમાંથી આ ઉપરાંત બીડીએસ કરેલું હશે તો પણ એ મિત્રો એપ્લાય કરી શકશે એના પછી સાતમા નંબરની પોસ્ટ છે અર્લી ઇન્સેન્ટિવેશન કમ સ્પેશિયલ્સ એજ્યુકેટર એમાં પણ એક વેકેન્સી છે જ્યારે જગ્યા આવેલી છે પોરબંદર ખાતે એમાં તમને અગિયાર હજાર રૂપિયા સેલેરી મળશે લાયકાતમાં એમએસસી કરેલું હોવું જોઈએ ડિસેબિલિટીની અંદર ડિસએબિલિટી સ્ટડીઝની અંદર એમએસસી કરેલું હોવું જોઈએ અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય ડિપ્લોમાની અંદર એવા મિત્રો પણ એપ્લાય કરી શકે છે લાસ્ટમાં ક્લિનિકલ સાયકોલોજિસ્ટની વાત કરીએ તો ક્લિનિકલ સાયકોલોજીસ્ટમાં છે માસ્ટર ડિગ્રી જરૂરી છે ચાઇલ્ડ સાયકોલોજીની અંદર આના માટે પણ હાલમાં એક જ વેકેન્સી છે અને આ વેકેન્સી આવેલી છે પોરબંદર ખાતે મંથલી અગિયાર હજાર રૂપિયા સેલેરી તમને મળવાપાત્ર છે તો ઉપરોક્ત ક્રમ નંબર એકથી આઠ અનુસારની જિલ્લા હોસ્પિટલ તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતેની ખાલી જગ્યાઓ માસિક ફિક્સ વેતનથી કરાર આધારિત ભરતી કરવાની થાય છે અને કોઈપણ પ્રકારના બથ્થા તમને નાણાકીય લાભ નહીં ચૂકવવામાં આવે ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે ચાર ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે જેથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે તેમજ અન્ય તમામ સર્ટિફિકેટ તેમજ પ્રમાણપત્રની ઓરિજિનલ અને ઝેરોક સાથે હાજર રહેવાનું છે તો ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો ન મળે તો ભવિષ્યમાં ખાલી પડનાર કિસ્સામાં દર મહિનાના પ્રથમ અને ત્રીજા સોમવારે તેમના માટે ઇન્ટરવ્યૂ રાખવામાં આવશે ઉપરોક્ત તમામ જગ્યાઓ ભરવા માટે તમામ હક નીચે સહી કરનાર અધિકારીશીને આબાધિત રહેશે આશા રાખું છું કે આ માહિતી તમને ખૂબ જ ગમી હશે ભવિષ્યમાં પણ આવી બધી માહિતી મળે મે ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો